अडाजणना विजयभाई वरियाए 40 दिवसनी लांबी लड़त बाद कोरोनाने शिकस्त आपी। एक समये विजयभाई 100% बायपेपर हता। फेफसामां 90% कोरोनानु इन्फेक्शन लागी चूक्युं हतुं। मजबूत इरादा अने तबीबोनी मेहनतना परिणामे कोरोना सामे लांबो जंग खेलीने घरे परत फर्या। सिविलनी 34 दिवसनी सारवारमां 13 दिवस सुधी आईसीयू मां वेंटिलेटर पर रखाया हता। छेल्ला एक वर्षना कोरोना काळ दरमियान नवी सिविल होस्पिટલમાં कोरोना पीड़ित दर्दीઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે અને અનેક ક્રિટિકલ દર્દીઓને કોરોના મુક્ત કરવામાં મોટું યોગદાન આપ્યું છે, જેમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે। અડાજણના 43 વર્ષીય વિજયભાઈ કેશવભાઈ વરિયાને 40 દિવસની લાંબી અને જહેમતભરી સારવાર બાદ સ્વસ્થ કરવામાં નવી સિવિલના તબીબોને સફળતા મળી છે। विजयभाई वीर नर्मद युनिवर्सिटी परीक्षा विभाग में क्लार्क तरीके फरज बजावे छे। तेमनुं स्वस्थ थवुं ए चमत्कारथी कम नथी। 13 दिवस सुधी आईसीयू में वेंटिलेटर पर रह्या अने मजबूत इरादा अने सिविलना तबीबोनी मेहनतना परिणामे आखरे तेओ कोरोना सामे लांबो जंग खेली कोरोना ने मात आपवा वेक्सिनेशन ज अक्सी उपाय छे। वेक्सिनेशन अभियान में आपणे गुजरातीओ अग्रेसर छीए, परंतु कोरोना सामेनो जंग जीतवा आपणे आ झुंबेशने વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે। અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અક્ષીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ। આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।